કલમને મળ્યો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતનું સર્વપ્રથમ અને હાલારનું પોતિકું નોબત સાંધ્ય દૈનિક દ્વારા અલ્પસંવાદ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે દેશમાં જ્યારે 150મી જન્મજયંતિ પૂજ્ય મહાત્મા ગાંધીની ચાલી રહી છે, આ સમયે જામનગરના જ વતની કુષ્ઠરોગને નિર્મૂલન કરી અને દર્દીઓના પુનર્વસવાટ માટે એક પુનરુત્થાનનું કાર્ય કરી રહેલા એક તબીબની વિશેષ ઓળખ આપને કરાવવા જઈ રહ્યો છું. આ સમયે તેમની વિશેષ ઓળખ આપવાની જરૂરત તો રહેતી નથી, પરંતુ તેમનું નામ જ બધું કહી જાય છે. એવા જ જામનગરના નિષ્ણાત અને પદ્મશ્રી એવોર્ડ પુરસ્કૃત ડૉક્ટર કે એમ આચાર્ય સાહેબનું આપણે સ્વાગત કરીએ છીએ અને શરૂ કરીએ છીએ એક અલ્પ સંવાદ. સ્વાગત છે સાહેબ આપનું. આજના સમયમાં જ્યારે ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી ભાવભેર થઈ રહી છે, એ સમયે એમના વિચારોની પ્રસ્તુતિ અમે આપના શબ્દોમાં સાંભળવા માંગીએ છીએ. 2 ઓક્ટોબર 1869 એ દિવસોમાં જે આ વ્યક્તિનો જન્મ થયો, મોહનદાસ કરમચંદ ગાંધી, અને આજે 2019માં સમગ્ર ભારત નહીં સમગ્ર વિશ્વ જેમની 150મી જન્મજયંતિ ઉજવે છે, એ સમયે માત્ર જન્મજયંતિ ઉજવવી અને એક કર્મકાંડ કરવો, એ જ ગાંધીજી માટેનું મારી દૃષ્ટિએ એ ઇટ્સ નોટ ફેર, ઇટ્સ નોટ પ્રોપર. ગાંધીજી માટે કરવાનું હોય કાંઈ તો એણે કહ્યું હતું કે માય લાઈફ ઇઝ માય મેસેજ, મારું જીવન એ જ મારી વાણી છે. એણે જે કાર્યો કર્યા એના વિચારો એ અમલમાં મૂકવા માટે, કારણ કે ગાંધીજી ભારતના કે કાઠિયાવાડના કે એવું નહોતા, આ તો એક વિશ્વ વિભૂતિ હતા. વિશ્વના અત્યાર સુધીમાં સૌથી વધારેમાં વધારે ધી મોસ્ટ ઇન્ટેલિજન્ટ મેન ઓન ધીસ અર્થ એવા કહી શકીએ, સૌ જાણે છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન. એ આલ્બર્ટ આઇન્સ્ટાઈને ગાંધીજીને એવી એક અદ્ભુત શ્રદ્ધાંજલિ આપી છે કે એ જનરેશન ટુ કમ વિલ સ્કેર્સલી બિલીવ દેટ એ મેન ઇન બોન એન્ડ ફ્લેશ વોઝ મૂવિંગ ઓન ધીસ અર્થ. હવે પછીની પેઢીઓ માનશે પણ નહીં કે આ પૃથ્વી ઉપર હાડકા અને ચામડાનો બનેલો માણસ કોઈ થઈ ગયો. એટલું બધું અદ્ભુત અને અદ્વિતીય કાર્ય માનવજાત માટે ગાંધીજીએ કર્યું છે. અને એણે છે એમ કહ્યું આલ્બર્ટ આઇન્સ્ટાઈને કે મેં પરમાણુ બોમ્બની શોધ કરી, પરંતુ ગાંધીજીના વિચારોને ગાંધીજીને વાંચ્યા અને પેલું એની સાથેના સંપર્કમાં આવ્યા પછી મને એમ લાગે છે કે મેં એક બહુ માનવજાત માટે સૌથી ખોટું અને અયોગ્ય કાર્ય કર્યું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન ખુદ કહે છે એટમ બોમ્બની શોધ કરી, એનો જવાબ મારી દ્રષ્ટિએ ગાંધી વિચાર છે. આ વિશ્વમાં આ પૃથ્વી ઉપર માનવજાતિ એકબીજા સાથે પ્રેમ સદભાવ સહચાર સુખ દુઃખની લાગણીમાં ભેગા થઈને રહેવું, ધર્મ જાતિ સંપ્રદાયથી પર માત્ર અને માત્ર શિયર હ્યુમેનિટી, માત્ર માનવતા, એને લક્ષ્યમાં રહીને જો જીવવું હોય તો માણસ સર્વાઈવ થઈ શકશે. અને એ સર્વાઈવ થવું હોય તો ગાંધી પાસે ગયા વિના કોઈ છૂટકો નથી, કોઈ છૂટકો નથી. આ એક ઉત્તમ વિકલ્પ આઇન્સ્ટાઈનના. એટલે ગાંધીજી એ ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના હતા. અને 150મી જન્મજયંતિ ઉજવીએ ત્યારે આપણી જવાબદારી વિશેષ બને છે, કારણ કે એ આપણા વિસ્તારના હતા, કાઠિયાવાડના હતા, આપણા દેશના હતા, એટલે આપણે એના સીધી લીટેના વારસદારો પણ કહેવાય. તો એ 150મી જન્મજયંતિ ગાંધીજીની આપણે ઉજવીએ ત્યારે ગાંધીજી જીવન અને કવન વિશે થોડું જાણવું, અત્યારની જનરેશન, ન્યૂ જનરેશન, સ્માર્ટ જનરેશન, નવી ટેકનોલોજી, એ બધાની સાથે ગાંધીજીને વણી લેવા જોઈએ. એ ગાંધી કે એક વસ્તુ હું ખાસ કરીને યંગ જનરેશનને એમ કહેવા માગું છું કે ગાંધીજી વોઝ નોટ એન ઓર્થોડોક્સ મેન. એ તો સતત બદલાયેલા રહેતા. સૌથી વધારેમાં વધારે મેં વાંચ્યું એમાં સૌથી વધારેમાં વધારે પરિવર્તન કોઈના જીવનમાં થયા
તો એ મહાત્મા ગાંધીના જીવનમાં છે. દેર ઇઝ નથિંગ પરમાનન્ટ એક્સેપ્ટ ચેન્જ. એટલે ગાંધીજી તો રોજ નવા જ છે. આપણે કહીએ કે વેધર ગાંધી ઇઝ રિલેવન્ટ ઓર નોટ, ગાંધીજી પ્રસ્તુત છે કે નહીં, પણ હું પ્રશ્ન એમ પૂછું કે આપણે કોઈ દિવસ ગાંધીને પૂછ્યું કે અમે તમારા માટે પ્રસ્તુત છીએ કે નહીં? ક્યારે પૂછ્યું? વિચાર ઉપર વિમર્શ થોડો આપણે કહીએ જ, પણ તો ગાંધીને પૂછવું જોઈએ ને કે ભાઈ અમે કહીએ પણ તમારા માટે અમે પ્રસ્તુત છીએ? તો ગાંધી હા પાડ્યો, ભલે આપણું ડિગ્રેડેશન થઈ ગયું હોય, છતાં એ આ દેશને ચાહતા, આ દેશને દિલ ફાડીને પ્રેમ કરતા, આ દેશની કચડાયેલી પ્રજા, આ દેશની લાચાર પ્રજા, ગરીબ પ્રજા, શોષિત, પીડિત અને ગાંધીના અન ટુ ધ લાસ્ટ છેવાડાનો માણસ, એને માટે જીવે છે. એટલે ગાંધીજી તો આ દેશને એમ જ કહેતા કે કાર્ય કરવું તો આ લોકો માટે કરવું. એટલે ગાંધીજી માટે એ બહુ સહજ બની ગયેલું. આ ટૂંકમાં વિશ્વમાનવ ગાંધી તો છે એમના માટે. અને વિશ્વના 172 દેશોમાં એની જે રાજધાનીઓ છે એમાં એક રાજધાની એવી નથી કે જેમાં ગાંધીજીનું સ્ટેચ્યુ ન હોય, એક રાજધાની એવી નથી કે જેમાં ગાંધીજીના નામના મહાત્મા ગાંધી કે એમજી રોડ ન હોય. આપણા દેશ ઉપર 200 વર્ષ અંગ્રેજોએ રાજ્ય કર્યું આપણે જાણીએ છીએ, છતાં ગે ગાંધીજીનું સારામાં સારું સ્ટેચ્યુ ઇંગ્લેન્ડની લંડનની પાર્લામેન્ટમાં સામે જ ગાંધીજીનું સ્ટેચ્યુ મૂક્યું છે, સારામાં સારું એલિગન્ટ એક્સલન્ટ સ્ટેચ્યુ. તો એ બધું બનાવે કે ગાંધીજી કંઈ આપણા જ નહોતા, પણ સમગ્ર માનવ જાતિને એક માર્ગદર્શન આપે એવી વ્યક્તિની આપણે જન્મજયંતિ ઉજવીએ, આપણે માટે ગર્વ અને આનંદની વાત છે. ખૂબ સરસ વાત આપે કરી કે સમગ્ર વિશ્વએ એમને એક વિશ્વ માનવ તરીકે સ્વીકાર્યા છે, ત્યારે આપણી જવાબદારી પણ એક વિશેષ આ તકે બની રહે છે. સાહેબ, એમના દ્વારા જે રક્તપિત્તના દર્દીઓની સેવા માટે જે કામ કરવામાં આવ્યું હતું, એમના જ નક્ષે કદમ ઉપર આપે પણ આ કાર્ય બહુ સરસ રીતે કર્યું છે અને આ માટે રાષ્ટ્ર દ્વારા આપને પદ્મશ્રી એવોર્ડ પણ પુરસ્કૃત કરવામાં આવ્યો છે, ત્યારે દર્શક મિત્રો એ જાણવા માગે છે કે આપે એમની સેવા કઈ રીતે કરી, એમનો એક આછેરો ખ્યાલ આપશો? સારો પ્રશ્ન પૂછ્યો. રક્તપિત્ત આપણે જાણતા હોય તો એ વિશ્વનો સૌથી જૂનામાં જૂનો રોગ છે માનવ જાતનો, 5000 વર્ષનો. એ રક્તપિત્તના દર્દીને કોઈ ઘરમાં ના રાખે, કોઈ પરિવારમાં ના રાખે, કોઈ સમાજમાં ના રાખે, બહિષ્કૃત કરે, તિરસ્કૃત કરે, એને દરિયામાં નાખી દે, જીવતા સળગાવી દેવાય. એટલે રક્તપિત્તના દર્દીઓને માનસિક ત્રાસ સૌથી વધારે આપ્યો છે આપણે આ દેશમાં. રક્તપિત્તનો દર્દી પણ એક માનવી જ છે આપણા જેવો, એની સેવાનું કાર્ય શરૂ કર્યું મહાત્મા ગાંધીએ. અને પરચુરે શાસ્ત્રી જે રક્તપિત્તના દર્દી હતા, ચેપી રક્તપિત્ત એટલે એમને ગાંઠો થઈ ગયેલી, એમાંથી ઘારા પડે, એમાં રસી નીકળે, એવા પરચુરે શાસ્ત્રીજીને પોતાની સાથે વર્ધામાં ઝૂંપડીમાં રાખી અને ગાંધીજી પોતે એની સેવા કરતા, ઘારા સાફ કરે અને જમાડે. એક વખત વર્ધામાં ભારત છોડો આંદોલન 1942નું ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટની ચર્ચા ચાલતી હતી, એટલે એમાં જવાહરલાલજી, સરદાર, બાદશાહ ખાન, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, કૃપલાણીજી આ બધા દેશના આગેવાનો હાજર હતા. આ બહુ સિરિયસ મિટિંગ ચાલતી હતી. ગાંધીજી સમયના પાબંધા, એટલે જેવો સમય થયો એમનો પરચુરે શાસ્ત્રીજીની સેવા કરવાનો, એનો સાફ કરવાનો, ગાંધીજી ઊભા થઈ ગયા. એટલે જવાહરલાલજી અકળાઈ ગયા. એમણે બાપુને પૂછ્યું, બાપુ ક્યાં જાઓ છો? તો કે શાસ્ત્રીજીની સેવા કરવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે હા, એ વખતે જવાહરલાલે કહ્યું કે બાપુ, આપણે અત્યારે દેશની આઝાદીની, સ્વતંત્રતાની આટલી ગંભીર ચર્ચા કરીએ ત્યારે તમારી આ કોડિયા માટે આટલું બધું? ત્યારે ગાંધીજીએ ડોગમેટિકલી, એટલે દઢઢતાપૂર્વક એમ ડોગમેટિકલી, હા, દેશની રાજકીય આઝાદી કરતા કુષ્ઠરોગીની સેવા એ મારે મન ચડ્યા હતું. સર્વિસ ટુ લેપ્રોસી પેશન્ટ ઇઝ સુપિરિયર ટુ ધ પોલિટિકલ ફ્રીડમ ઓફ ઇન્ડિયા.
એટલે રક્તપિત્તના દર્દીને ગાંધીજીએ આવું સ્થાન આપેલું છે. એમાં સાહેબ આપણે કઈ રીતે દર્દીઓને સેવા અને એક એમને સપોર્ટ સહકાર કઈ રીતે એમને આત્મ મનોબળ એને કઈ રીતે આપણે મજબૂત કર્યું છે, કારણ કે એ બહુ નબળું પડી જાય આપે જે કીધું એ સ્થિતિ પ્રમાણે. મેં વાત કરી ને કે રક્તપિત્તના દર્દીને માનસિક ત્રાસ ખૂબ મળેલો છે. હવે દવાઓથી મલ્ટી ડ્રગ થેરાપી આપણે જેને કહીએ એનાથી રક્તપિત્તનો દર્દ એ સંપૂર્ણપણે સારો થઈ જાય. બરાબર. ચેપી હોય બિનચેપી થઈ જાય, રક્તપિત્તની દર્દ દવાઓ બધી મફત મળે, તો બાકી શું રહ્યું કે રક્તપિત્તનો દર્દી જે ભિખારી થઈ જાય, સમાજથી છૂટો પડી જાય, અળગો પડી જાય, તો એને સમાજમાં પુનઃસ્થાપિત એને પાછો સ્વમાનભેર જીવે. હી લિવ્સ વિથ હ્યુમન ડિગ્નિટી, હી લિવ્સ વિથ હ્યુમન ડેકોરમ, હી લિવ્સ વિથ સેલ્ફ રિસ્પેક્ટ એન્ડ હી લિવ્સ વિથ ફેમિલી. પોતાના પરિવાર સાથે રહે, સમાજ સાથે રહે. ગાંધીજીએ પરચુરે શાસ્ત્રીને પોતાની પાસે જ રાખ્યા હતા, એને ગાંધીજીએ દૂર નહોતા કર્યા કંઈ. તો મોટા મોટું અઘરામઘરું કામ હોય તો એ સોશિયો ઇકોનોમિક રિહેબિલિટેશન, સામાજિક આર્થિક પુનઃસ્થાપન. એટલે સૌરાષ્ટ્રમાં જ્યારે મેં 1977માં કામ શરૂ કર્યું, એક તો 45,000 રક્તપિત્તનો દર્દી માત્ર સૌરાષ્ટ્રમાં, કારણ કે અહીંયા ધાર્મિક સ્થળો વધારે છે સૌરાષ્ટ્રમાં. એ 45,000માંથી 2018ના આંકડા પ્રમાણે આ 45,000માંથી હવે 80 દર્દીઓ બાકી રહ્યા છે. બાકી તમામ દર્દીઓ સારા થઈ ગયા છે. સારા થઈ ગયેલા દર્દીઓ પોતાના સમાજમાં પ્રસ્થાપિત થાય, પોતાના કુટુંબને ઉપયોગી જીવન જીવે, તે લીવ અર્નિંગ લાઈફ ફોર ધર ફેમિલી. એટલે એને સિલાઈ મશીન, રેકડી, અંબર ચરખો, ધંધાના ઓજાર, ખેતીવાડીના ઓજારો, મોચીકામના ઓજારો, વાણનકામના ઓજારો, આ બધા આપી 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 એ ટ્રેડિશનલ સ્કિલ પ્રમાણે એમને બેઠા કરતી હતા, સેટલ કર્યા. એ અને જેની વિકૃતિ આવે, રક્તપિત્ત દર્દી તો તમે જોવો હવે તો એવા દેખાતા નથી, પણ નાક દબાઈ ગયું હોય, હાથ પગના આંગળા વાંકા વળી ગયા હોય, હાથ પગના આંગળા ખરી ગયા હોય, એવા દર્દીઓને ગોતી ગોતીને અમે સેટલ કર્યા, સેટલ કર્યા છે પુનર્વસન. અને એવા દર્દીઓની વિકૃતિ, એની પ્લાસ્ટિક સર્જરી આવે, રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કહેવાય, એ દૂર કરી અને પગભર કરીએ, એવા 10,000થી વધારે દર્દીઓ, 10,000થી વધારે પરિવારોને સમાજમાં પુનઃસ્થાપિત કર્યા. અને જ્યાં સુધી લાગે વળગે, જ્યાં સુધી સોશિયો ઇકોનોમિક રિહેબિલિટેશન ઇઝ કન્સર્ન, આખા દેશમાં આ આપણો પ્રદેશ, આપણો વિસ્તાર એ સમગ્ર દેશનો પહેલે નંબરે છે. બહુ આનંદની વાત છે. રક્તપિત્તના દર્દીઓ બધા પોતાના કુટુંબ સાથે, પરિવાર સાથે જીવે છે. મારી દ્રષ્ટિએ ગાંધી એમાં જીવે છે, એમની હયાતી સર્વસ્વ છે, પણ અહીંયા વિશેષ છે. અને મને એક સંતોષ કે ગાંધીને જે મોટી જબર પ્રતિભા હતી, તો ગાંધી એટલે મલ્ટી ફેસેટેડ પર્સનાલિટી. ઓકે. એણે એટલા બધા કાર્યો કર્યા છે કે એટલું બધું આપણે કરી ના શકીએ, આવે બહુ જરૂરી નથી એટલું આપણે કરી આપી શકીએ, પણ થોડું પણ કરી શકીએ. ગાંધીજીનું કામ સૌથી વધારે વધારે પ્રિય હોય તો એ રક્તપિત્તનું કામ, તો એ હું ડૉક્ટર તરીકે કરી શક્યો, કારણ કે ડૉક્ટરની સમાજના પુઅર્સ એન્ડ નીડી, એ લોકો પ્રત્યે એની ડ્યુટી નથી, ફરજ નથી, ઇટ્સ એન ઓબ્લિગેશન, ઋણ છે. કારણ કે એક ડૉક્ટરને બનાવવા પાછળ સરકાર 25 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે, તો એ ક્યાંથી આવે છે? પૈસાદાર જ ઇન્કમ ટેક્સ ભરે છે એવું નથી. ગરીબ માણસ એના ચપ્પલ લેવા જાય ને તોય સરકારને ટેક્સ આપે છે, ધોતીઓ લેવા જાય તો સરકારને ટેક્સ આપે છે. તો ગરીબ માણસોનો પહેલો અધિકાર છે. એટલે આ દર્દીઓને જે રીતે ગાંધીજી વિચારતા કે અન ટુ ધ લાસ્ટ, સમાજનો નાનો માણસ મોટો થાય તો દેશ મોટો થાય, સમાજનો નાના માણસનું કલ્યાણ થાય તો દેશનું કલ્યાણ થાય, નાનો માણસ સુખી થાય તો દેશ સુખી થાય. અને 10 શ્રીમંતો કરોડપતિમાંથી અબજોપતિ થાય તો દેશ શ્રીમંત નથી થતો.
કારણ કે આપણો દેશ જ એ ટાઈપનો છે, એગ્રીકલ્ચર. હા, અને ગ્રામ્ય પ્રત્યે રૂરલ ઓરિએન્ટેડ, અને એમાં તો આવા જ લોકો રહે છે. દેવયુ ઓર સજ્જનો, બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ જામનગર કી ઓર સે મેરા નમસ્કાર. મંઝિલે ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ. પંખ સે કુછ નહીં હોતા, હોસલો સે ઉડાન હોતી હૈ. ઓર હમ આપકે બચ્ચો કી હોસલા અફઝાઈ કે લિયે હાજિર હૈ. યહાં હૈ અનુભવી કાઉન્સલર, જિસસે શિક્ષા બોજ નહીં બલ્કિ મૌજ બન જાતી હૈ. 29 સાલોં સે સફળતા કે શિખરો કો ફતહ કરતે હુએ ઇસ વર્ષ પરીક્ષાઓ મેં ઠકરાર કેવલ ઓર અસોંદ્રિય મંથન ને ગુજરાત મેં ટોપ કિયા હૈ. ઓર ઇસ વર્ષ સ્કૂલ કે 75 સે જ્યાદા વિદ્યાર્થીઓ ને હિન્દુસ્તાન કી ટોપ કોલેજીસ મેં દાખિલા લિયા હૈ. બ્રિલિયન્ટ, અ કમ્પ્લીટ સ્કૂલ વિથ ચાન્સ ફોર 100% સ્કોલરશિપ જો આપકો રખે આગે. ડેમો ક્લાસ 25 માર્ચ 2019 સે શરૂ. એક વીક ડેમો તો બનતા હૈ યારો. ચેરમેન શ્રી અશોક ભટ્ટ ઓર મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી ઉષ્મિતા ભટ્ટ, હમારી એક નઈ બ્રાન્ચ શરૂ હો રહી હૈ, પ્રગતિ પાર્ક પાર્ટ 2 કૃષ્ણનગર મેઇન રોડ. ફોન લગાયા જાય બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ લિમડા લેન જામનગર. બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. સાહેબ, આજના સમયમાં યુવાનો ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન, આવો એક નવો મંત્ર પ્રસ્તુત થયો છે, ત્યારે ખાદી એક વસ્ત્રથી વિચાર સુધીની એક આખી જે સફર છે એમના વિશે આપનું મંતવ્ય અમારે જાણવું છે. પ્રશ્ન સારો ને ઇટ્સ વેરી રિલેવન્ટ ક્વેશ્ચન. ખાદી ફોર ફેશન, જો હું તમને કહું, હું જ્યાં સુધી ગાંધીજીને સમજ્યો છું ત્યાં સુધી હું ગાંધીવાદી નથી, હું ગાંધી જન છું, બ્લાઇન્ડલી ફોલો નથી કરતો હું. પણ ખાદી ફેશન શબ્દ મને ગમ્યો, અને અત્યારે ગાંધીજી હોત તો એણે ખાદીમાં ફેરફારો કર્યા હોત. હા, ડેફિનેટલી, કે એવી જ ખાદી પહેરવી એવું નથી. હવે સમય બદલાણો, હવેની યંગ જનરેશન બદલાણી, એના વિચારો બદલાણા, એના કોન્સેપ્ટ બદલાણા. પણ એક તમને કહું કે એક જ વ્યક્તિ, આ દેશની એક વ્યક્તિ એક જોડ ખાદીની સીવડાવે અને પહેરે તો આ દેશના 15 કરોડ લોકોને રોજીરોટી મળી શકે. ગ્રામ્ય વિસ્તારના વણકરોને અને ખાદી વણવાવાળાને 15 કરોડ માણસોને રોજીરોટી મળે, કોઈ સામાન્ય વાત નથી આ. બરાબર, ગાંધીજીએ જે વિચાર કર્યો હતો કે ખાદી એક વિચાર છે, કારણ કે ખાદી સાથે વિચાર, એની સાથે સાથે તમને આ લોકોને વિચાર આવતા જાય. ગાંધીજીના આશ્રમમાં એક એ વખતે લાખોપતિ માણસ આવેલો, હું ક્યારની વાત કરું, સાબરમતી આશ્રમમાં રહેતા ત્યારે ગાંધીજીને પૂછ્યું એણે કે તમારે મારા પૈસા જોઈએ છે કે હું? ગાંધીજી કે મારે કાંઈ પૈસા જોતા નહોતા, તમે કામ કરો ને સેવા કરો, અહીંયા આ જે ઝાજરું છે એ બધા સાફ કરો. તો કે તમે મને શું આપશો? તો ગાંધીજી કે રેંટ્યો સી કે આ અત્યારે, કારણ કે એક પ્રતીક હતું, ઇટ વોઝ અ સિમ્બોલ. એટલે ખાદી ફેશન એ કરી શકાય, પણ ખાદીનું સત્વ અને તત્વ રહેવું જોઈએ. હા, અને એ પ્રમાણે ખાદીમાં ફેશન કરવામાં કોઈ જ વાંધો નથી. હું ઈચ્છું તો દરેક રોજ ખાદી પહેરું, કે હું ખાદી ધારી, એવી વાત હું નથી કરતો ક્યારેય. પણ એક જોડ ખાદીની પહેરવી જોઈએ આ દેશના લોકોએ, એવું માનું. અને આ દેશના વાતાવરણને, હવામાનને વધારેમાં વધારે જ્યારે આ હોય તો અનુકૂળ ખાદીનો પોશાક જ છે. એટલે ખોટું નથી તમે, આઈ એગ્રી, આઈ એન્ટાયરલી એગ્રી વિથ યુ. સર, ગ્રામ્ય વિકાસની જ્યારે વાત આવે છે ત્યારે ગાંધીજી અચૂક રીતે આપણને યાદ આવે જ. એમનો જે વિચાર હતો અને આજનો યુગ, એમાં સર સીધું આચરણમાં લઈ શકાય એવી કઈ બાબતો આપ ગણાવો છો? બધી જ, તમામે તમામ. એવું કઈ ગાંધીજી સાથે બધું વયુંગ એવું કઈ નથી. પણ સર, કોઈ એવા મુદ્દા તો હશે કે જે સીધા આજના સમયની અંદર સ્પર્શી શકતા હોય, લાવી શકીએ? ઉલટાનો, ગાંધીજી ગયા પછી આ બધા જે ગ્રામ્ય વિસ્તારની અને ગ્રામ્ય લોકોની જે એણે એક રચનાત્મક કાર્યક્રમો મૂક્યા ને, ગ્રામ સ્વરાજ, મહિલા સ્વરાજ, દારૂબંધી, પછી કેળવણી, ગ્રામ્ય કેળવણી,
પછી ગ્રામ્ય શિક્ષણ, નઈ તાલીમ, આ તો હજી બધું રિલેવન્ટ જ છે બધું. એમાં ક્યાં ગાંધીજી સાથે વયું ગયું કંઈ? પુનરુત્થાન ફરી એનો એક વિચાર એને પ્રસ્તુત કરવા માટેની પણ એક પહેલ કરવી પડશે ને. ડેફિનેટલી. અને શાશ્વત મૂલ્યો તો રહેવાના જ છે ને ભાઈ. હા, ઉજાગર કરવાનું. ગોરા ગરીબ માણસને સુખી થાવું એ કંઈ એ શાશ્વત મૂલ્ય કહેવાય. ગરીબ માણસ રોજી રોટી મળવી કોઈ ના પડશે. ગરીબ માણસ શિક્ષિત કયો ના પડશે. નશાબંધીની કોઈ ના પડશે. તો એટલે ગાંધી મુક્તા ગયા એટલે બધું એની સાથે વયું ગયું, અને આપણે ગાંધીવાદી થઈને ફેર્યા કરવું એ બધું ખોટી વાત છે. પણ અત્યારના સમયની અંદર ફરી એને એક વખત ઉજાગર કરી અને લોક અહીએ ચડાવવાનું કામગીરી તો કરવી જ પડશે. માનવ જાતે સુખી થવું હોય, માનવ જાતનું કલ્યાણ સાધવું હોય, તો હવેની જે જવાબદારી છે એ યંગર જનરેશનની છે. અને બીજું, ડૉક્ટર તરીકે મારી પ્રેક્ટિસમાં હું તમને કહું કે અત્યારે યંગર જનરેશન બહુ સ્માર્ટ જનરેશન છે, વધારે ઇન્ટેલિજન્ટ છે, વધારે મોડર્ન કોન્સેપ્ટવાળી છે. એટલે એને જો મગજમાં આ વસ્તુ આવી જાય કે ના ભાઈ ગાંધી ઇઝ રિલેવન્ટ, એ મશીનના વિરોધી નહોતા કંઈ. અત્યારે આપણે એક વાતો ચાલે, ગાંધીજી મશીનના વિરોધી હતા. તો ગાંધીજી સાયકલ ના ચલાવતા, રેટિયો ના ચલાવતા. રેટિયો એ મશીન જ છે. ગાંધીજી ફોન ના વાપરતા. ગાંધીજીએ રેલવેમાં મુસાફરી કરી. આખા દેશની મુસાફરી શેમાં કરી ગાંધીજી? રેલવેમાં. આગબોટમાં બી બેઠા છે, દક્ષિણ આફ્રિકામાં ગયા તો મશીનનો નથી ઉપયોગ કર્યો. પણ માત્ર મશીનના કારણે માનવની રોજીરોટી છીનવાઈ જાય. એમના એમનું સ્થાન લે એના વિરોધી ગાંધીજી કોઈ વસ્તુ કહેત જ નથી. અને ત્રીજી વસ્તુ કહું કે અત્યારે મોબાઈલ છે, પછી કમ્પ્યુટર છે, એ બધું ગાંધીજી અત્યારે ભણતા હોય, શીખતા હોય. નવું નવું શીખવાની હોશ એમને બહુ વધે, જેનાથી માણસનું જ્ઞાન વધે, માણસની સમજ વધે, માણસની સમજણ ઊંચી થાય, સામાન્ય માણસ વિશે વિચારતો થાય. તો એમાં ગાંધીજી તો સૌથી પહેલાં રહેતા. સાહેબ, આપે આજના યુવાન વિશેની આટલી સારી વાત કરી ત્યારે આજના 21મી સદીના યુવાન માટે એક આપનો સંદેશ પણ જરૂરી છે. 150મી જન્મ જયંતિ આપણે મહાત્મા ગાંધીની સમગ્ર વિશ્વ, ભારત તો નહીં કહું, સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે. ત્યારે જન્મજયંતિ ઉજવીએ તો આ માણસની જન્મજયંતિ ઉજવીએ એની પાછળના હેતુ, એના ઉદ્દેશ, એને ચરિતાર્થ કરવા જોઈએ, વાતોથી ન થાય. અને સાચું કહું તો ગાંધી મેં કહ્યું એમ સમગ્ર વિશ્વના છે. એ વિશ્વની અંદર ગાંધી જો કોઈથી વધારેમાં વધારે કોઈની નજીક, કોઈની અંદર વધારે હોય તો એ યુવા પેઢીમાં છે. આજે અત્યારની જે મેં તમને કહ્યું ને, સ્માર્ટ પેઢી, ઇન્ટેલિજન્ટ પેઢી, ડિજિટલ જનરેશન કહીએ જેને, એમાં ગાંધી મારી દ્રષ્ટિએ વધારે નજીક છે. એ વધારે એનું સ્પેક્ટ્રમ મોટું છે સમજવાનું. એને ગાંધીજી મેં કહ્યું એ ફ્લેક્સિબલ હતા. એણે કોઈ વાત તે જડતાથી કે એને એને વળગી નથી રહ્યા. પણ સાથે સાથે યુવા પેઢી પોતે પોતાનો પ્રોગ્રેસ પોતાનો કરે, પરંતુ એની સાથે સાથે તમે સમાજનો વિચાર કરો, દેશનો વિચાર કરો, વિશ્વનો વિચાર કરો. કારણ કે જે તમને કંઈ મળ્યું છે એ બધું સમાજ પાસેથી જ મળ્યું છે. દેટ યુ હેવ ટુ રિટર્ન ઇટ બેક ટુ ધ સોસાયટી. તો આ યુવા પેઢી કરી શકે એમ છે. એ ડાયનેમિક જનરેશન છે અને કરી શકે એમ છે. સોશિયલ મીડિયા અને એ બધું એટલું બધું પાવરફુલ છે કે ગાંધી વિચારો તમે એક સેકન્ડમાં તમે ક્યાંય મોકલી શકો છો, અને એ સમાજ તો બીજ નાખવાનું, બીજ રોપવાની વાત છે કે જમીનમાં બીજ રોપીએ તો એમાંથી ક્યારેક એમાંથી છોડ થાય. આપણે જે કાર્ય કરવાનું છે એ બીજ રોપવાનું છે ગાંધી વિચારના. અને આ મને ચોક્કસ શ્રદ્ધાએ છે, વિશ્વાસ છે, આઈ એમ ક્વાઇટ કોન્ફિડન્ટ કે આ જનરેશન એ સ્વીકારશે. ખૂબ સારા શબ્દોમાં આપે આ મહાન વ્યક્તિની એક સરસ વ્યાખ્યા, એને ઓળખ, એકનો પરિચય અને એની વાસ્તવિકતા સાથે એનું એક પ્રસ્તુતિકરણ આપે ખૂબ સુંદર રીતે કર્યું. આપ અમારા અલ્પ સંવાદ કાર્યક્રમમાં પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો,
હજુ જ આવી બીજી વિશેષ ઓળખ અને મુઠ્ઠી ઉચેરા માનવીને આપને અવગત અમે કરાવતા રહીશું. ત્યાં સુધી જોડાયેલા રહેશો અમારી સાથે નોબત યુટ્યુબ પર.